વિરાટ રાજ્યમાં હાલમાં થઈ રહેલા વિકાસને ધ્યાને લઈ આદિજાતિ વિસ્તારોમાં પણ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાની થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા માર્કેટયાર્ડ ખાતે કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021 અંતર્ગત ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપવાની ખાતરી આપવામાં આવી હતી જો કે જે બિયારણ ખેડૂતોને આપવામાં આવ્યું છે તે બિયારણમાંથી માટી નીકળી રહી હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે જેને લઈ ખેડૂતોએ હોબાળો કર્યો હતો જો કે અગાઉ લોકસભાના સાંસદ પ્રબોધભાઈ પટેલે રાજ્યના આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો માટે ખાતર બિયારણ આપવાની જાહેરાત કરી હતી અને ખેડૂતોને આપવામાં આવી રહેલા બિયારણમાંથી માટી નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સાલુ સરકારને અરજ એમ કર્યા ખેડૂત વર્ગે ગરીબ વર્ગે આ ખાતર વાપરી ચૂકેલા હે પણ આ ખાતર કોઈ વિકાસ થતો નહીં એટલે ઓને વિશ્વાસ રહે તમે ખેડૂત હાફ નીચા પડી જઈએ એટલે મહેરબાની કરી અને સરદાર ડીએપી ની ઠેલી હાલવા મહેરબાની આ ખાતરમાં શું પ્રોબ્લેમ હે આ ખાતરમાં શું છે માટી હે એકદમ પ્રોબ્લેમ કોઈ નથી આ હે ને વાપરી ચૂકેલા હે એમ બરાબર હે તો મહેરબાની કરી સાલુ સરકારને વિનંતી કરીએ તે અમોન ગમે તે સરદાર ડીએપી ની ઠેલી હાલવા વિનંતી બસ અમારે એમ કહે કે આ સરકારને જે કિસાન સુવિધા કેન્દ્ર લખ્યું છે તો જ્યારથી આવે ને ત્યારથી આ માટી જ વાળું ખાતર કિસાન માટે જ આપે છે બીજા કોઈ વર્ગ માટે નથી આ કિસાનો માટે જ આ ખાતર જે ગાડી આવે છે ડાયરેક્ટ અંદરથી ભરીને લઈ જાય છે બરાબર આ ખાતર માટે આ ડાયરેક્ટ આજ માટી ભરી આપે છે આ જોઈ લો આ સરકારને બતાવીએ અમે અમારી એ જ સમસ્યા છે કે આ આદિવાસીઓને છેતરપિંડી નો જ અમન લાગે છે કે આ માટી વાળું ખાતર એકદમ માટી અને અંદરથી નાના નાના પથરા નીકળે છે તો એવું ખાતર અમને આદિવાસીઓ કેમ છેતરપિંડી કરવાનો ધંધો કર્યો છે આ સરકારે આ મોટા મોટો પ્રશ્ન છે અમારા દોતા તાલુકાના આખા ખેડૂત બધા ખેડૂતોનો પ્રશ્ન છે ટોટલ 500,000 ખેડૂતો છીએ અત્યારે અમે અહીંયા બેઠા છીએ ને આ જો કોઈ નિકાલ ના આવે તો અમે ટ્રાઇબલની મેન ઓફિસે પાલનપુર જઈને પણ ધરના કરવા માટે તૈયાર છીએ